हेलो फ्रेंड्स, आज आप शीखवानी है एकाउंट चेप्टर नंबर एक भागीदारी विषय प्रवेश। भागीदारी विषय प्रवेश पहलू चेप्टर है बोर्ड की परीक्षा पे आप जुए के मार्क्स में चेप्टर आए आ चेप्टर अंदर से विभाग अंदर एक विकल्प आने विभाग सी में त्रण मार्क्स एक दाखिल आ चेप्टर कोई तेरे बोर्ड की परीक्षा में के मार्क्स में आ चार मार्क्स। હવે આપણે શરૂ કરવાના છે આ ચેપ્ટરના જે ટૂંકા દાખલા જે ત્રણ માર્ક્સની અંદર દાખલો પૂછાય છે દાખલો જોઈએ। પહેલો દાખલો ચોપડીની અંદર જે રકમ આપેલી છે રકમ વાંચું છું। એક ભાગીદાર પેઢીમાંથી દર મહિનાના અંતે એક સરખી રકમનો ઉપાડ કરે છે। વર્ષના અંતે કુલ વાર્ષિક ઉપાડ રૂપિયા 12,000 છે। જો ઉપાડ પર વાર્ષિક 12% લઈને વ્યાજ વસૂલ કરવાનું હોય તો વર્ષના અંતમાં ઉપાડ પર વ્યાજ બનશે।
બીજું છે કૌશિક પેઢીનો નફો 68000 રૂપિયા પેઢીમાં કૌશિકનો ભાર 10 ભાગ્યા કુલ ટોટલ 34 ગણતરી કરો કેટલા રૂપિયા આવશે 20000 રૂપિયા શર્મા શર્માનો ભાગ કેટલા રૂપિયા છે પેલા પેઢીનો નફો 68000 રૂપિયા પેઢીમાં શર્માનો ભાગ 9 ભાગ્યા કુલ ટોટલ 34 એટલે 9 ભાગ્યા 34 એટલે ગણતરી કરો એટલે કેટલા રૂપિયા થઈ ગયા 18000 માત્ર અહીંયા આપણને પેઢીનો નફો આપ્યો એટલે નફાને તમારે ભાગીદારો વચ્ચે નફા નુકસાનના પ્રમાણમાં વહેંચવાનું હતું ટૂંકો દાખલો હતો બરાબર એટલે ટોટલ બે દાખલા છે દાખલા નંબર એક અને દાખલા નંબર ચાર હોમવર્કની અંદર અહીંયા તમને એક ઉદાહરણ આપું છું ઉદાહરણ આવું છે સાંભળ્યું છે ઉપાડ પર વ્યાજની ગણતરી કરો બરાબર એટલે ઉદાહરણ નંબર એક તમારે જાતે પ્રેક્ટિસ કરવાનું રહેશે ઓકે થેન્ક યુ